કોર્પોરેટ એકાઉન્ટ નો યુનિટ નંબર 3 આરપીએસ પરત કરવા અને બોનસ શેર ની ફાળવણી આ દેખાય છે વ્યવસ્થિત? હા બતાય લખેલું દેખાય છે? ઓકે હા ઓકે. તો આરપીએસ એટલે શું કહેવાય પહેલા સમજી લો. આરપીએસ એટલે પ્રેફરન્સ શેર ની એક ટાઈપ છે. પ્રેફરન્સ શેર તમે 6-7 ટાઈપ ના પ્રેફરન્સ શેર તમે ભણી ગયા બરાબર છે કે ભાઈ પરત કરી શકાય તેવા, પરત ન કરી શકાય તેવા, એવા 4-5 ટાઈપ, મેઇન 4 ટાઈપ આવતી હતી. કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ, પરત કરી શકાય એટલે સોરી પરત કરી શકાય તેવા, રિડીમેબલ ને ઇરિડીમેબલ. તો આ એ જ ટાઈપ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. આરપીએસ નો મિનિંગ શું થાય? રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા. માત્ર ને માત્ર એક જ આરપીએસ એવા છે કે જે કંપનીના આયુષ્ય કાળ દરમિયાન તમે પાછા આપી શકો. કારણ કે કંપની શું મેઇન તો શું બે વસ્તુ બહાર પાડે. કંપની સૌથી પહેલા જયારે સ્ટાર્ટિંગ નો સમય કંપની જયારે ધંધો અસ્તિત્વમાં લાવે ત્યારે ઇક્વિટી શેર બહાર પાડે. અને તમને બધાને ખબર છે ઇક્વિટી શેર કોઈ દિવસ એના આયુષ્ય કાળ દરમિયાન પરત થઈ શકે નહીં. હવે એવું થાય ઇક્વિટી શેર જે હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર હોય એ નફામાં સીધો ભાગ, કારણ કે એ કંપનીના માલિક છે ને. એ કોણ છે? એ કંપનીના માલિક છે. હવે એ કંપનીના માલિક છે એટલે કંપનીનો જે કઈ નફો થશે એટલે ડિવિડન્ડમાં એનો સીધો હક લાગુ પડશે. એટલે એવા ટાઈમે કંપની, કોઈ પણ કંપની, હવે જો કંપનીને જે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, તો રિલાયન્સના શેર હોલ્ડર છે, તમે મુકેશ અંબાણીને નફો ન આપવામાં રસ હોય, મુકેશ અંબાણીને એ શેર હોલ્ડરને નફો ન આપવામાં રસ હોય, એટલા માટે શું કરે કે ભાઈ નફો ન આપવો પડે. એટલા માટે ફોર એક્ઝામ્પલ એને કાયમી શોર્ટ ટર્મ માટે એને રૂપિયાની જરૂર પડે એટલે શું કરે? ડિબેન્ચર બહાર પડે કે ભાઈ ડિબેન્ચર છે અમે 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી પરત કરશું એવો. પણ ડિબેન્ચર માં કેવો પ્રશ્ન ઉભો થયો પાછો કે ભાઈ ડિબેન્ચર માં તમારે નફો થાય કે ખોટ થાય ગમે એવું હોય, કમ્પલસરી તમારે એને ડિબેન્ચર ઉપર વ્યાજ આપવું પડે, આપવું પડે અને આપવું જ પડે. એ નફો થાય તો ઠીક ને ન થાય તો ઠીક, બરાબર છે. એટલે આ બે નો એક મિડલ વે ફાઇન્ડ આઉટ કર્યું એ લોકો. કારણ કે જો એ કેવું થશે ડિબેન્ચર થી તમે 10 વર્ષ 20 વર્ષ પછી તમે પાછા આપી દો, હાલો ઇક્વિટી શેર બહાર પાડો તમે કોઈ દિવસ પાછા આપી ન શકો. એટલે એ બે નો વચ્ચે નો રસ્તો એને કાઢ્યો રિડીમેબલ પ્રેફરન્સ છે. આ રિડીમેબલ પ્રેફરન્સ તમને એમસીક્યુ તમે લાસ્ટ ટાઈમ એક્ઝામ દીધેલી છે, ભલે અહીંયા અત્યારે સેમ 4 ની નોધી 3 ની ખબર જ છે, એક માર્ક ના એમસીક્યુ તમારા પૂછાવાના છે બરાબર છે. તો એક માર્ક ના એમસીક્યુ માં શું છે તો એવું પૂછશે કે ભાઈ આરપીએસ ઈ શું છે? તો એમ કહેશે આરપીએસ એ ઇક્વિટી શેર અને ડિબેન્ચર ને ડિબેન્ચર નો મિડલ વે છે, એટલે મધ્ય નો રસ્તો છે. એમાં શું થશે? જો બે વસ્તુ આરપીએસ બાર, આરપીએસ એટલે પ્રેફરન્સ છે, રિડીમેબલ પ્રેફરન્સ છે. તો બે વસ્તુ થશે રિડીમેબલ પ્રેફરન્સ છે. પહેલી વસ્તુ શું થાય તો કે એક તો જો ઇક્વિટી શેર ની સબસ્ટિટ્યુટ છે એટલે પ્રેફરન્સ શેર છે, નફો થાય તો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ આપવાનું, ન થાય તો નહીં આપવાનું, બરાબર છે. બીજી વસ્તુ આ પરત કરી શકાય એવા છે એટલે એમાં ડિબેન્ચર ની પણ જે કઈ ડિબેન્ચર ની જે એના બેનિફિટ છે એ પણ આમાં મળે કે ભાઈ અમુક સમય પછી તમે એને પાછા આપી શકો છો, બરાબર. તો એ જ દેખાડે છે આરપીએસ શું કામ બહાર પાડવામાં આવ્યા. આરપીએસ પરત સોરી આરપીએસ બહાર પાડવાનું રીઝન શું હતું? આવા પ્રેફરન્સ શેર બનાવવાનું રીઝન શું હતું? તો કે ભાઈ જે ઇક્વિટી શેર અને ડિબેન્ચર બંનેની ઉણપ આમાં સોલ્વ થઈ જાય છે. બંનેનો જે કઈ એકનો બેનિફિટ લેવાનો હતો અને ઇક્વિટી શેર નો સોરી આમ તો બંનેનો બેનિફિટ લેવાનો હતો. ઇક્વિટી શેર નો બેનિફિટ શું હતો? તો કે પ્રોફિટ થાય, નફો થાય તો તમારે એની ઉપર ડિવિડન્ડ આપવાનું, ખોટ થાય તો ડિવિડન્ડ આપવાનું નહીં. તો પ્રેફરન્સ શેર માં એવું જ હોય, પ્રેફરન્સ શેર માં એમ જ હોય ભાઈ. પ્રેફરન્સ શેર ઉપર એમાં શું થાય? એરિયર્સ આગળ વધે, બરાબર છે. તો એ આ પ્રેફરન્સ શેર માં સૌથી મોટો લાગ્યો કે તમને ડિવિડન્ડ ફોર એક્ઝામ્પલ આ વર્ષે નફો નથી થતો તો તમારે આ વર્ષે ડિવિડન્ડ આપવાનું હોય નહીં, બરાબર છે. બીજી વસ્તુ ડિબેન્ચર હોય, હવે પછી ઇક્વિટી શેર લાંબા ગાળા સુધી હોય એની મોટા મોટી કોટ છે એ આખા આયુષ્ય કાળ દરમિયાન તમે પાછા ન આપી શકો. પરત કરી શકાય એવી કઈ વસ્તુ છે? તો કે ડિબેન્ચર છે. પણ ડિબેન્ચર માં પછી એની ખોટ શું હતી? એનો એનું નુકસાન શું હતું? કે તમારે દર વર્ષે નફો નુકસાન થાય તો તમારે દેવું જ પડે કમ્પલસરી, બરાબર છે. એવા ટાઈમે શું કર્યું? આરપીએસ બહાર પડે. આરપીએસ માં શું? તો કે 10 કે 20 વર્ષ પછી તમે પરત એ કરી શકો અને નફો થાય તો તમારે ડિવિડન્ડ આપવાનું, ન થાય તો નહીં આપવાનું. તો આવા કંપની આવા હવે
આયુષ્ય દરમિયાન ક્યારેય પરત કરશે ને એવું આવે જ નહીં. એટલા માટે 1988 ના કંપની ધારામાં જે કઈ સુધારા આવ્યા એમાં એને એવું કીધું 10 વર્ષ કંપની મેક્સિમમ 10 વર્ષ સુધી આવા 10 વર્ષના આરપીએસ બહાર પડી શકે, 10 વર્ષે આરપીએસ ના નાણા પાછા આપી દેવાના. પણ પછી 1996 નો સુધારો આવ્યો, એમાં ડિબેન્ચર ની જેમ ડિબેન્ચર 20 વર્ષના હોય સેમ આરપીએસ માટે પણ સમયગાળો એને 20 વર્ષનો કરી નાખ્યો, કંપની 20 વર્ષ સુધી આરપીએસ બહાર પાડી શકશે ખરી બરોબર છે. તો આ જે જો સ્ટાર્ટિંગ નો મેં તમને જે થિયરી સોરી ઓલી જે મૂક્યું હતું એમાં પ્રસ્તાવના પેલો પોઈન્ટ લખ્યો હતો કે આરપીએસ શું કહેવાય. RPS એટલે રેડીમેબલ પ્રેફરન્સ છે અને આવા RPS પરત કરવા હોય આ બીજો પોર્શન જો સમમાં બે એક સાથે જ આવશે, પણ એક આ પોર્શન છે ને એક આ પોર્શન છે. જો ખાલી એટલો પોર્શન પૂછે ને તો 7 માર્કમાં પૂછે, પણ બે ભેગું પૂછે એટલે 14 માર્કમાં પૂછે બરાબર છે. તો એ શું છે RPS પરત કરવા, એટલે RPS પરત કોઈ પણ પ્રેફરન્સ છે તમે પરત કરો છો તો એ ડાયરેક્ટ પરત ન કરી શકાય, એની સિસ્ટમ તમારે ફોલો કરવી પડે બરાબર છે. આરપીએસ પરત જો તમે એમાં કેવું થાય કે ભાઈ કંપની આરપીએસ પરત કરે છે તો એમાં પ્રેફરન્સ શેર કંપની જે શેર હોલ્ડર હોય એને તો શું થાય શેર મૂડીમાં ઘટાડો થાય, એમાં એની બુદ્ધિ લાંબી ન ચાલે શેર હોલ્ડર ની. એને શું લાગે કે ભાઈ કંપનીની શેર મૂડીમાં ઘટાડો થયો ને, કંપનીની શેર મૂડી ક્યારે ઘટે તો જ્યારે કંપની ફડચામાં જાય ને ત્યારે જ શેર મૂડી ઘટે એવું માઇન્ડમાં સેટ હોય. દેવિકા તારું મ્યુટ કરી દે. એવું ક્યારે થાય કંપની શેર મૂડી પાછી ક્યારે આપે તો કે જયારે ફડચામાં જાય. આપણે તો આરપીએસ પરત કરી રહ્યા, આપણે તો ફડચામાં ગયા ન હોય તો આવા સમયે કંપની ફડચામાં જતી નથી છતાં એ પ્રેફરન્સ શેર પરત કરી શકે. તો એની માટે સિસ્ટમ તમારે ફોલો કરવી પડે. એ સિસ્ટમ તમે ફોલો કરશો તો તમારા જે કઈ બેલેન્સ શીટ તમારું જે પાકું શર્યું છે એમાં કોઈ ચેન્જ આવશે નહીં. અને પાકા શરીરમાં કોઈ ફેરફાર એટલે તમને તમને અસર દેખાડે આરપીએસ તમે પરતે કરી શકો અને ઇક્વિટી શેર હોલ્ડર ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડે નહીં. હું તો ખાલી ઇક્વિટી શેર હોલ્ડર બોલું છું, લેણદાર હોય પછી આપણને જે કઈ જેને જેને લોન આપી હોય ફોર એક્ઝામ્પલ બેંકર્સ હોય ઇક્વિટી શેર હોલ્ડર હોય તો કંપની દ્વારા ની કલમ 80 ની જોગવાઈ જે છે એ 80 ની જોગવાઈ મુજબ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલું તો કે કંપનીના આર્ટિકલ્સ માં આવા શેર બહાર પાડવાની પહેલા જોગવાઈ નથી કરતી તો કંપની આરપીએસ બહાર પાડવાની પહેલા એના નિયમન પત્રમાં ફેરફાર કરવો પડે બરાબર છે. બીજું તે નિશ્ચિત સમય પછી પરત થઈ શકે અથવા કંપનીની મરજી મુજબ જ્યારે જોવે ત્યારે પરત કરી શકાય છે. એનો બીજો પોઈન્ટ શું છે તો કે ભાઈ કંપની એને એને મન પડે ત્યારે ભાઈ એને સમય એને જે નિશ્ચિત સમય તમને શું કીધું કે ભાઈ 10 વર્ષ અથવા 20 વર્ષ મેં વાત કરી બરાબર છે. તો કંપનીને જ્યારે એનો સમય પાકી જાય એનો મેચ્યોરિટી ટાઈમ થઈ જાય તો આવી સમય પછી નિશ્ચિત સમય પછી પરત થઈ શકે અથવા કંપનીને મરજી ફોર એક્ઝામ્પલ એમ કંપનીને એનો જે કઈ એનો જે આરપીએસ ના નાણા મેળવ્યા હોય એનો હેતુ એનો જો ફૂલફિલ થઈ જતો હોય અને પછી આવા ભાઈ નાણા એને પાછા કરો હોય તો કંપનીની મરજી મુજબ આવા નાણા પરત કરી શકે છે બરાબર છે. જો કે કંપની દ્વારા ના સુધાર દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છે કે 20 વર્ષથી વધુ સમય પછી પરત કરવાનો હોય એવા પ્રેફરન્સ શેર બહાર પાડી શકાય નહીં. કંપની 1996 નો મેં કીધું ને 1988 ના કંપની ધારામાં કેટલા એને જોઈન કઈ રીતના કર્યું હોય છે ને એની ઉપર છે બેના. એને જોઈન કર્યું હોય ને એની ઉપર વાત છે. એને જે જોઈન કર્યું હોય ત્યારે જ એમાં આવતું હોય પાછી એન કે લીવ થઈ જાય પછી જોઈન થાય. તું રેકોર્ડિંગ જોઈ લેજે.
બરાબર છે. તો કે ભાઈ આવા કોઈ પણ કંપની ધારાના સુધારા મુજબ કે ભાઈ 1988 પહેલા હું કીધું કે 88 ના સુધારામાં એને 10 વર્ષની વાત કરી અને 96 ના સુધારામાં એને હું કીધું કે ભાઈ 20 વર્ષ કંપની 20 વર્ષથી વધુના પ્રેફરન્સ શેર કોઈ દિવસ રિડીમેબલ પ્રેફરન્સ શેર કોઈ દિવસ બહાર પાડી શકે નહીં. પોઈન્ટ નંબર 3 થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 3 જે તમને તમારા કંપની ધારા જો 7 માર્કનો કદાચ ક્વેશ્ચન પૂછે ને તો થિયરીમાં પૂછી શકે કંપની ધારાની કલમ 80 ની જોગવાઈ લખો. બરાબર છે. આરપીએસ પરત કરવાની કલમ 80 ની જોગવાઈ ખાલી નીતર એવું લખે કલમ 80 ની જોગવાઈ લખો આરપીએસ પરત કરવાની જોગવાઈ ને લખે તો તમારી કલમ 80 યાદ રાખવાનું છે. બરાબર છે. હવે નેક્સ્ટ હવે જે પોઈન્ટ નંબર 3 તમારી પાસે જે પીડીએફ છે એ તમે લખી નાખ્યું હોય તો બેસ્ટ બાકી લખવાની છે તમારે તમારે આમનું દુઃખ અહીંયા બધી વસ્તુ એક એક વસ્તુ સમજાવીશ નહીં તમને. બરાબર છે. જે વસ્તુ મારે લખવાની છે પીપીટી બનાવવાનું રીઝન જ એ કે ભાઈ તમે જાતે બનાવી લો સાથે. બરાબર છે. હું ફોટા પાડીને મોકલી શકતો છું તમને આપણે એવું નથી કરવું સમના તો ફોટા જ પાડીને મોકલવા પડશે પણ જેટલી વસ્તુ મારી થતી હતી એટલું આપણે કર્યું છે. પોઈન્ટ નંબર 3 થી બધી જ વસ્તુ મેઇન સ્ટાર્ટ થાય છે. બરાબર છે. પોઈન્ટ નંબર 3 શું કહે છે તો કે આવા શેર પૂરેપૂરા ભરપાઈ થયેલા હોય ત્યાર પછી જ તેના નાણા પરત થઈ શકે છે. તો આરપીએસ તમારો સમ તમને જોવો તો તમારા સમમાં પહેલી વાત જ આવશે. પેલો પોઈન્ટ તમારે શું જોવાનો તો કે ભાઈ તમારા આરપીએસ છે એ પૂર્ણ ભરપાઈ છે કે અપૂર્ણ ભરપાઈ છે. જો પૂર્ણ ભરપાઈ છે તો જ પરત થઈ શકે બાકી પરત થઈ શકે નહીં. જો ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું તમને તમારા પાકા સર્વેમાં એવું લખેલું હોય કે પાકા સર્વેમાં એવું લખેલું હોય કે ભાઈ 10% ના આરપીએસ દરેક રૂપિયા 100 નો જેના પર રૂપિયા 80 ભરપાઈ અને 100 અમાઉન્ટ આપ્યું હોય જે કઈ હોય તો એક શેર છે કેટલા રૂપિયાનો 100 રૂપિયાનો એની ઉપર ભરાણા કેટલા છે અત્યારે 80 તો અપૂર્ણ ભરપાઈ શેર કહેવાય. તો આવા આરપીએસ પરત કરી શકો નહીં. તો આવા અપૂર્ણ ભરપાઈ શેર હોય એની ઉપર પહેલા તમારે આરપીએસ નો હપ્તો મગાવવો પડે. આરપીએસ નો હપ્તો મગાવ્યા પછી તમે એને પૂર્ણ ભરપાઈ કરો અને પૂર્ણ ભરપાઈ કરીને પછી તમે એને પરત કરી શકો છો. એટલે એનો મેઇન પોઈન્ટ જ જે છે ત્રીજો જે મેઇન પોઈન્ટ હતો એ શું કહે છે તો કે આવા શેર કમ્પલસરી પૂર્ણ ભરપાઈ હોય તો જ તેના નાણા પરત થઈ શકે છે. અપૂર્ણ ભરપાઈ આરપીએસ કોઈ દિવસ પરત થઈ શકે નહીં. પોઈન્ટ નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે ત્રીજાથી બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ જ છે કે આવા શેર ફક્ત બે સાધનમાંથી પરત થઈ શકે. જો ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયાની જોગવાઈ અહીંયા એમ હોય કે 1 લાખ રૂપિયા એવું લખ્યું 100 રૂપિયાનો શેર ને 80 ભરપાઈ ને જે હોય તો કે ભાઈ આ આરપીએસ ના નાણા આવા આરપીએસ નાણા તમે બે જ સાધન માંથી પરત થઈ શકે. આરપીએસ મૂડી જો તમે આરપીએસ મૂડી પરત કરો ને તો બે ભાગ તમારે બે પાર્ટમાં નાણા પરત કરવાના થાય. આરપીએસ ની મૂડી આરપીએસ શેર મૂડી અને કદાચ પ્રીમિયમ થી નાણા પરત કરવાના હોય તો આરપીએસ પરત પ્રીમિયમ પણ તમારે કરવું પડે. બરાબર છે. આરપીએસ હોલ્ડર ને તમારે અહીંયા મૂડી જઈએ આપણે હોલ્ડર લખીએ આરપીએસ હોલ્ડર કે ટાઈપના નાણા આપવાના હોય જ્યારે તમે પાંચ પરત કરો તો આરપીએસ હોલ્ડર ને તો મૂડીના રૂપિયા તમે કહો ને તમે ડિબેન્ચરના વ્યવહારમાં તમને સમજાવ્યું. બરાબર છે. 12મા તો ભણી ગયા કે ભાઈ મૂળ કિંમતે બહાર પાડે ને પ્રીમિયમે પરત કરે તો વટાવે બહાર પાડે ને પ્રીમિયમે પરત કરે તો સેમ વસ્તુ છે કે ભાઈ આરપીએસ ની શેર મૂડી એને જ્યારે બહાર પાડે હોય ત્યારે એવું કીધું કે ભાઈ અમે તમને પ્રીમિયમ થી પરત કરશું. તો ચોથો પોઈન્ટ છે કે ભાઈ આવી આરપીએસ મૂડી છે આવી આરપીએસ મૂડીના નાણા શેર મૂડીના પરત પ્રીમિયમ ની વાત કરતો શેર મૂડીના નાણા તમે બે વસ્તુમાંથી જ આપી શકો. એ બે રીતે જ તમે એના નાણા પરત કરી શકો કે આરપીએસ શેર મૂડીના નાણા કેમાં કેમાંથી પરત થાય તો કે પહેલું છે નવા શેર બહાર પાડીને નવા શેર બહાર પાડીને અને બીજું તો કે અનામત અને વધારામાં આવા નાણા તમે બે જ જગ્યાએથી આરપીએસ મૂડી જો તમારે આરપીએસ હોલ્ડરને બે નાણા આપવાનું હોય તો મૂડીનો ભાગે આપવાનું હોય ને પરત પ્રીમિયમનો ભાગે આપવાનું હોય.
તો મૂડીના નાણાં એમાંથી પરત થાય તો કે નવા શેર બહાર પાડીને, તમારે એના માટે નવા શેર બહાર પાડવાના, અને નવા શેર બહાર પડે, ફોર એક્ઝામ્પલ નવા શેર નું ન કીધું હોય તો તમારે અનામત ને વધારો, એટલે તમારી પાસે સામાન્ય અનામત હોય તો ઈ વાપરી શકો, નફા નુકસાન ખાતું હોય તો ઈ વાપરી શકો, ડિવિડન્ડ સમતુલા ફંડ હોય તો ઈ તમે વાપરી શકો, કારીગર અકસ્માત વળતર ફંડ હોય તો ઈ પણ તમે વાપરી શકો. મૂડી અનામત ન વાપરી શકાય, કારણ કે મૂડી અનામત છે એનો પર્પસ અલગ છે, બરાબર છે? એની માટે લખેલું છે તમારો ડિવિડન્ડ તરીકે મળી શકે તેવા કંપનીના નફામાંથી. અહીંયા આપણે આટલું ખાલી યાદ રાખીએ, અનામત ને વધારો એટલા માટે કે કારણ કે એમાંથી સામાન્ય અનામત ની બધી વસ્તુ આવે, પણ મેઇન વાત શું છે, મેઇન વાક્ય શું છે, તો કે આવા શેર ફક્ત બે સાધનમાંથી જ પરત થઈ શકે છે, પેલું ડિવિડન્ડ તરીકે મળી શકે તેવા કંપનીના નફામાંથી, અને બીજું નવા શેર બહાર પાડી. તો વર્ડ શું બોલું છું, ડિવિડન્ડ તરીકે મળી શકે તેવા કંપનીના નફામાંથી, જે ડિવિડન્ડ તરીકે તમે જે નફો રાખ્યો હોય, તો સામાન્ય અનામત શું છે, નફા નુકસાન ખાતું શું છે, ડિવિડન્ડ સમતુલા ફંડ ની રકમ વધી હોય તો એ શું છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ ની રકમ વધી હોય તો એ બધી વસ્તુ માંથી તમે ડિવિડન્ડ આપી શકો, મૂડી અનામત માંથી તમે ડિવિડન્ડ વેચી શકો નહીં. ક્લિયર છે? મૂડી અનામત છે એ બોનસ શેર માટે હોય, એટલે બોનસ શેર એમાંથી બહાર પાડી શકાય, પણ ને તમે આરપીએસ પરત કરવા માટે આપી શકો નહીં, બરાબર છે? મૂડી પરત કરવા માટેનો ફંડ નથી. ડન. નેક્સ્ટ પાંચમો પોઈન્ટ, હવે જો નવા શેર બહાર પાડી લીધા વાત પૂરી થઈ ગઈ, પણ તમે જો કોઈ અનામત ને વધારામાંથી જોગવાઈ કરો, કોઈ રૂપિયાની જોગવાઈ તમે અનામત કે વધારામાંથી કરો, તો કમ્પલસરી તમારે એને ક્યાં લઈ જવાનું, તો કે મૂડી પરત અનામતમાં લઈ જવાનું. શું લઈ જવાનું? મૂડી પરત અનામત ખાતે. આ તમને એક માર્ક ના એમસીક્યુ માં પૂછશે કે ભાઈ અનામત ને વધારા અથવા ડિવિડન્ડ ડિવિડન્ડ તરીકે વેચેલ નફામાંથી કરેલી જોગવાઈના રૂપિયા ક્યાં લઈ જવામાં આવે છે, તો એક માર્ક ના એમસીક્યુ માં આવે મૂડી પરત અનામત ખાતે. એટલે તમે સામાન્ય અનામત પરથી જોગવાઈ કરી, નફા નુકસાન ખાતે થી જોગવાઈ કરી, જે કઈ જગ્યાએ જોગવાઈ કરી હોય તો એના નાણા તમારે કમ્પલસરી મૂડી પરત અનામત ખાતે, એટલે એની આમનો થાય સામાન્ય ખાતે, સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, ડિવિડન્ડ સમતુલા ફંડ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે મૂડી પરત અનામત ખાતે જમા. ક્લિયર? એટલું આગળ થશે તો આરપીએસ પરત પ્રીમિયમ ની વાત આવશે કે ભાઈ આરપીએસ પરત પ્રીમિયમ કઈ રીતના કરી શકાય. તો પરત પ્રીમિયમ માટે જોગવાઈ, રૂપિયાની જોગવાઈ તો કરવી પડે ને, તો એની પણ બે સાધન માંથી થાય. કયા બે સાધન? તો કે પેલું કમ્પલસરી શેર પ્રીમિયમ જ લેવાનું. તમારા બેલેન્સ શીટમાં, તમારા પાકા સર્વેમાં જો શેર પ્રીમિયમ આપવું હોય તો એ શેર પ્રીમિયમ લેવાનું. અને બીજી વસ્તુ, કમ્પલસરી શેર પ્રીમિયમ ન હોય તો નફા નુકસાન ખાતું. આટલું ડન છે? સ્પીડમાં ચેટ બોક્સમાં યસ કે નો કરો. ચલો, ડાઉટ હોય તો, ડાઉટ હોય તો યસ કે નો લખો સ્પીડમાં, ડાઉટ હોય તો આ લખો, નો હોય તો ના લખો. બધા ચેટ બોક્સમાં સ્પીડમાં લખજો. ઓકે, ડન. ચાર પોઈન્ટ સુધી કઈ, સોરી, છ પોઈન્ટ સુધી, ચાર પાંચ છ પોઈન્ટ સુધી કોઈ જ ઇસ્યુ નથી, બરાબર છે? આગળ સાતમો પોઈન્ટ જોઈએ છીએ. જો સાતમા પોઈન્ટ માં એવું લખ્યું છે, 1988 ના કંપની દ્વારા સુધારા મુજબ હવે પછી કોઈ પણ કંપની ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે કંપની 1988 ના જે સુધારા આવ્યા, એ સુધારા મુજબ એને એવું કીધું કે હવે કોઈ કંપની ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર, મીન્સ કે પરત ન કરી શકાય એવા બહાર પાડી શકે નહીં. એને પ્રેફરન્સ શેર બહાર પાડવા છે તો કમ્પલસરી એને પરત કરવા પડશે. એટલે બધા જ પ્રેફરન્સ શેર રિડીમેબલ પ્રેફરન્સ શેર જ હોય, બરાબર છે? અને 1996 ના કંપની ધારાના સુધારાથી આ મુદત 20 વર્ષની કરવામાં આવી છે. પેલા 88 ના કંપની ધારામાં 10 વર્ષ હતી, પણ 96 ના કંપની ધારાના સુધારામાં એને 20 વર્ષની મુદત કરી નાખેલી છે. અને છેલ્લો પોઈન્ટ એવું કહે છે, અને જો આ રીતે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી હશે તો તે કંપનીના સત્તાવાર શેર મૂડીમાં ઘટાડો થશે નહીં એમ માનવામાં આવે છે. કંપનીની સત્તાવાર શેર મૂડી જે કઈ હશે એમાં કોઈ દિવસ ચેન્જ આવ્યો નથી, અને જેથી આપણી સાથે જેટલા પક્ષકાર જોડાયેલા હશે એ બધા જ પક્ષકારને કોઈ જ વાંધો આવશે નહીં, બરાબર છે? મીટિંગ માટે હવે 10 મિનિટ નો ટાઈમ બાકી છે એવું લખાવેલું, એ નોટિફિકેશન આવી જ, બરોબર છે? એટલે આપણે આમનો જોઈ લઈએ બધી.
10 મિનિટ પછી પછી લેવ ઓલી થઈ જશે, બંધ થઈ જશે. નેક્સ્ટ સમજાવવાનો બોનસ છે, બરાબર છે કે બોનસ શેર તમારે બહાર પાડવો હોય ને કમ્પલસરી, તો બોનસ શેર ની જોગવાઈ કરવી પડે. એની આમ નોંધ બે જ હોય, છેલ્લે બે જ આમ નોંધ આવે, એની ગણતરી એની આમ નોંધ બે જ વસ્તુ કરવાની હોય. તો આ મૂડી પર જે કઈ તમારે બોનસ શેર બહાર પાડવો હોય, તો બોનસ શેર બહાર પાડવા માટે તમે જે મૂડી પર અનામત ખાતું અહીંયા ઉભું કર્યું છે ને, આ મૂડી પર અનામત ખાતામાંથી જે બોનસ શેર ની જોગવાઈ થાય, બરાબર છે. ઘણી વાર પછી રૂપિયા ઘટે, એક બે સમય એવા આવે છે કે જેમાં બોનસ તમારે બહાર પાડવાનું હોય, બોનસ ની રકમ વધી જાય છે અને મૂડી પરત અનામત ઘટતું હોય, તો એવા ટાઈમે બીજી બધી અનામત નો પણ તમે ઉપયોગ કરી શકો. કારણ કે અનામત નો મેઇન પર્પસ, અનામત બહુ વધી જાય ત્યારે એને બોનસ આપી દેવાય, એટલે મૂડી અનામત નો યુઝ ત્યારે તમે કરી શકો, બરોબર છે. શ્રમ આવશે ત્યારે હું પછી તમને સમજાવી શકું કે ભાઈ જો આમાં આ ઇસ્યુ છે, એટલા માટે આપણે અહીંથી જોગવાઈ કરવી પડે છે, બરાબર છે. ખાસ કરીને સ્લાઇડ નંબર 5 ઉપર મેં નોંધ લખેલી છે, બરાબર છે. નોંધ બે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેવી કે એમાં શું કહે છે. તો કે કંપની ડિવિડન્ડ વેચવા યોગ્ય નફામાંથી અથવા પ્રેફરન્સ શેર પરત કરવા માટે બહાર પડેલ નવા શેરના નાણામાંથી જ રિડીમેબલ શેરના નાણા પરત કરી શકે. મેં તમને હું કીધું શેર મૂડીના નાણા કેમ પરત થાય, શેર મૂડીના નાણા કમ્પલસરી નવા શેર બહાર પાડીને અથવા અનામતને વધારામાંથી જ પરત થાય છે, બરાબર છે. અને જુઓ એવું દાખલામાં નવા શેર બહાર પડે ને આવી કોઈ જો આવી વાત જ નથી કરી. દાખલામાં તમને એમ કીધું કે નવા શેર બહાર પાડીને જોગવાઈ એવું કઈ કીધું જ નથી. તો એવા ટાઈમે કમ્પલસરી તમારે અનામત ને વધારામાંથી જ તમારે જોગવાઈ કરવી પડશે, મીન્સ કે નફામાંથી જ તમારે જોગવાઈ કરવી પડે. ક્લિયર છે. નેક્સ્ટ એની આમનોંધ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે છે ને